સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી પણ વરસાદને લઈને જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે અત્યારે ત્યાં પરિસ્થિતિ કપરી બની રહી છે। એક સમય હતો કે જ્યારે આપણે કહેતા હતા કે મેઘ મહેર છે, પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો વલસાડમાં મેઘ કહેર છે તે વર્તાવી રહ્યો છે। કારણ કે અઠવાડિયામાં બીજી વાર અહીં પૂરની સ્થિતિ આવી છે, ત્યારે લીલાપુર ગામ છે ત્યાં અત્યારે પરિસ્થિતિ વિકટ છે, ત્યારે પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો છે અને જે કેટલાક લોકો નીચાણવાળા વિસ્તારમાં અથવા તો ફસાયા છે તે લોકોનું रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आवी रह्युं छे। उल्लेखनीय छे के वलसाडमां आ बीजी वारनी घटना छे के जे नदी छे ते सतत ओवरफ्लो थई छे। अठवाडियामां बीजी वार पूर आवता लोकोमां अत्यारे भयनो माहोल छे, त्यारे लीलापुर गामे जे लोको फसाया छे तेमने बचाववामां पोलीस पण अत्यारे मददमां लागी गई छे। गाममां जे प्रमाणे पाणी भराया छे ते आ दृश्य जोता ज आपने ख्याल आवशे के बे बे त्रण त्रण फूट जेटला पाणी छे તે ગામમાં ફરી વળ્યા છે। તમામ જે માર્ગ છે તે અત્યારે નદીમાં ફેરવાઈ ગયા છે અને તેને કારણે સ્થાનિકોનું જીવન અત્યારે ખૂબ જ દુષ્કર થઈ ગયું છે। તો પોલીસનો કાફલો લીલાપુર ગામ ખાતે પહોંચ્યો છે અને જે લોકો ફસાયા છે તેને બચાવવામાં તેઓ અત્યારે મદદ કામમાં લાગી ગયા છે। તો લોકોના ઘરમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને તેને કારણે ચિંતા વધી છે, કારણ કે હજુ પણ સતત ઉપરવાસથી પણ પાણીની આવક એટલી જ છે। તમામ જે નદીઓ છે તે ગાંડી તૂર બની છે અને તેને કારણે જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બની છે। તો દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રિક્ષાનો જે સહારો લેવામાં આવે છે અને ત્યાંથી પણ જે નીચે ફસાયા હોય તેમને સલામત સ્થળે જવા માટે તાકીદ કરવામાં આવે છે। મયુર જોશી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, હાલની પરિસ્થિતિ કેવી છે? વલસાડ જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરતપણે વરસાદ ચાલી રહ્યો છે। શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં હાલ વરસાદી પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી બરુડિયાવાડ વિસ્તાર, કાશ્મીરનગર સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। તંત્રમાં એલર્ટ જોવા મળ્યું છે, પરંતુ હાલ લીલાપુર પાસે જે પાણી અંદર ભરાયા જ્યારે સ્થળાંતર કરવા માટે પોલીસ પહોંચી છે। પોલીસ દ્વારા હાલ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા લીલાપુર ગામમાં જઈને રિક્ષાઓ ફેરવીને લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની અપીલ કરી રહી છે। સાથે સાથે વલસાડ જિલ્લાની અંદર શીપવાડ દાણા બજાર હોય કે કરિયાવાડ હોય કે બરુડિયાવાડ હોય કે વલસાડ પાડી હોય, એ તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। બિલકુલ, તો મયુર આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આ હતા અમારા સંવાદદાતા મયુર જોશી અને તેમણે જે પ્રમાણે માહિતી આપી તે અનુસાર અત્યારે વલસાડમાં પણ સ્થિતિ છે તે કપરી છે, કારણ કે ઉપરવાસથી પણ સતત પાણીની આવક છે, બીજું કે વરસાદ પણ બંધ થવાનું નામ નથી લેતું અને તેને કારણે અહીં ચિંતાનો માહોલ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં બીજી વાર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેથી ચિંતા વધી રહી છે।